માંગરોળ બંદર ખાતે વાવાઝોડાને લઈ ફિશિંગમાં ગયેલ બોટો બોલાવાઈ પરત. જૂનાગઢ માંગરોળ બંદરમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજાગ થયું. માંગરોળની ફિશિંગ કરવા ગયેલી તમામ નાની મોટી બોટો અને હોડીઓને પરત બોલાવાઈ લેવાઈ છે. માંગરોળમાં નાની મોટી કુલ 3587 બોટો આવેલ છે, જે તમામને ફિશિંગમાંથી પરત બોલાવી લેવામાં આવી છે. તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા અપાઈ છે સૂચના. આજથી ફિશિંગમાં જવા માટેના તમામ ટોકનો કરાયા બંધ. માંગરોળ બંદરમાં જેટીમાં બોટોનો થયો જમાવડો. અમુક બોટોને જેટીમાં જગ્યા ન હોવાથી દરિયામાં મારું નામ રણછોડ ગોસિયા, માંગરોળ ખારવા સમાજ આગેવાન, નગરપાલિકા સભ્ય. આ સાથે જાણો ને કે વાયુ તોફાન આવે છે તો ટક અમારી બધી જ બોટો ફિશરીસની સૂચના અનુસાર બંદરમાં એન્કર થઈ ગઈ છે. પરંતુ આ વખતે કોરોના કાળના હિસાબે માછીમારો ખૂબ જ મુશ્કેલીમાં છે. એમાંય પાછું વળી આ તોફાન, અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા કપરા સમયમાં માછીમારો પર, જેમ ખેડૂતો પર થોડું લક્ષ્ય ધ્યાન આપે છે, એમ માછીમાર નહીં ધ્યાન આપે. કારણ કે એક તો અમારું ફ્રેશથી નવું ખૂબ જ વિલંબ થયો છે, જેના કારણે ધંધામાં બહુ મોટી નુકસાની પડી છે. તો આ તોફાનમાં હરેક લોકોને સમાજ દ્વારા અને સંસ્થા દ્વારા સૂચનાઓ અપાઈ ગઈ છે. સૌ પોતપોતાની બોટો એન્કર બંદરમાં કરી દીધેલી છે, પણ સરકારશ્રીને આવા સમયે માછીમારોને મદદ કરે એવું સૌ માછીમારોનું કહેવાનું છે. અસ્તુ, ભારત માતા કી જય.